ઇઝરાયેલે ગાઝામાં સ્કૂલ પર કર્યા ભયાનક હુમલા સાત બાળકો સહિત કુલ ત્રીસ લોકોના મોતથી હડકમ ઇઝરાયેલે સેન્ટ્રલ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઈનો દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂલ પર હવાઈ હુમલો કરતા બાળકો સહિત ત્રીસના મોત થયા હતા અને સૌથી વધુ પેલેસ્ટાઈનીઓને ઈજા થઈ છે ઇઝરાયેલના વાટાઘાટકારો પ્રસ્તાવિત યુદ્ધવિરામને લઈને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ સાથે વાટાઘાટની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેઓએ સ્કૂલમાં આવેલા હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો તેનો ઉપયોગ ઇઝરાયેલના લશ્કર પર હુમલો કરવાનો આદેશ આપવા થતો હતો અને તેમાં મોટા પાયા પર ગુણવત્તા સબર સશત્ર ગોઠવવામાં આવ્યા હતા હમાસે ઇઝરાયેલના લશ્કરના જવાબને ખોટો ગણાવ્યો હતો ગાઝામાં સિવિલ ડિફેન્સ વર્કરોએ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને તેનો મેડિકલ સાઇટ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે એપીના પત્રકારોએ પણ એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામેલા બાળકોને જોયા હતા ગાઝાના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય હુમલામાં કમસે કમ બારના મોત થયા હતા ગર્લ્સ સ્કૂલ પરના હુમલામાં સાત બાળકો અને સાત મહિલાના મોત થયા હતા અમેરિકા ઇજિપ્ત કતાર અને ઇઝરાયેલના અધિકારીઓ

ડીલના મૂળભૂત માળખાને લઈને સંમત થઈ ગયા હતા પણ ઇઝરાયેલના વડાપ્રધાન વડાધાન યુએસ કોંગ્રેસમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે ઈઝરાયલ હમાસને ખતમ કરીને જ યુદ્ધ પૂરું કરશે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે